આ બાબતે એક વાત બહુ સ્પષ્ટ છે કે ખોડલધામ ટ્રસ્ટને આની સાથે કોઈ લેવા દેવા નથી. ટ્રસ્ટીઓને અંગત અંગત વ્યક્તિગત અલગ અલગ સંબંધો હોય છે, પણ જે વાત અત્યારે ઇફકોની ચૂંટણીમાંથી લઈને આવી રહી છે તેમાં જોઈએ તો બિપિનભાઈ પટેલ પણ લેવા પટેલ સમાજમાંથી આવે છે અને જયેશભાઈ પટેલ પણ લેવા પટેલ સમાજમાંથી આવે છે. એટલે આ બંને નેતાઓની સાથે કોઈના અંગત સંબંધો હોય અને કોઈએ ભલામણ કરી હોય એવું શક્ય બને. પરંતુ જ્યારે જ્યારે કોઈ પણ સહકારી ક્ષેત્રના આગેવાનો અમને ફોન કરતા હોય છે અથવા અમે લોકો જ્યારે જોડાયેલા હોય છીએ સહકારી ક્ષેત્રમાં, ત્યારે અંગત સંબંધોમાં ભલામણો થતી હોય છે અને એમાં જયેશભાઈ માટે પણ કામ કરેલું છે, દિલીપભાઈ માટે પણ કામ કરે છે લોકો અને બિપિનભાઈ માટે પણ લોકો કામ કરતા હોય છે. ત્યારે આને ખોડલધામ ટ્રસ્ટ સાથે કોઈ લેવા દેવા નથી એવું મારું બહુ સ્પષ્ટ માનવું છે. દરેક સમાજના લોકો દરેક સંસ્થાઓ સાથે જોડાયેલા હોય છે, દરેક વિચારધારાના લોકો દરેક સાથે જોડાયેલા હોય છે. દાખલા તરીકે ખોડલધામ ટ્રસ્ટ છે તો એમાં કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી કે કોઈ પણ રાજકીય વિચારધારા હોય એના લોકો સત્તા ટ્રસ્ટીમાં પણ છે અને મુખ્ય કારોબારીમાં પણ હોય છે. એટલે એનાથી લઈને ખોડલધામ ટ્રસ્ટ જ્યાં સુધી કોઈ વાતને લઈને નિવેદન જાહેર ના કરે ત્યાં સુધી બધાને પોતપોતાના અંગત વ્યક્તિગત સંબંધો કહી શકાય છે.